આજની અમારી વિશેષ રજૂઆતમાં હું નીરુ લઈને આવી છું મહિન્દ્રા મરાઝોની ટેસ્ટ ડ્રાઈવ. 7-સીટર આ મલ્ટી યુટિલિટી વ્હીકલની શું છે ખાસ વાત અને શું છે ખામીઓ, આવો જાણીએ આના ડિટેલ્ડ રિવ્યુમાં. કંપની પ્રમાણે મરાઝોની ડિઝાઇન શાર્કથી ઇન્સ્પાયર થઈને બનાવાઈ છે. આ કારની ફ્રન્ટ ગ્રીલની જો વાત કરીએ તો તે મહિન્દ્રાની બીજી કાર્સથી જુદી દેવાઈ છે, પણ જોવામાં અગ્રેસિવ લાગે છે. ખાસ કરીને ફ્રન્ટમાં પ્રોજેક્ટર એલઈડી હેડલેમ્પ્સ અપાયા છે જે યલો કલરના છે, અને હાઈ બીમ રેગ્યુલર લેમ્પ્સ છે જે નાઇટ ડ્રાઇવિંગ માટે ખૂબ જ ક્લિયર વિઝન આપે છે. મરાઝોના જો સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો તે લગભગ ઇનોવા ક્રિસ્ટા જેવી દેખાય છે. આ કારના માત્ર ટોપ એન્ડ વેરિયન્ટમાં જ દેવાયા છે 17-ઇંચના અલોય વ્હીલ્સ, બાકીના વેરિયન્ટ્સમાં છે 16-ઇંચના વ્હીલ્સ. કંપની આ કારની ટેગલાઇન જ આપી છે એઝ સાયલન્ટ એઝ શાર્ક, અને એટલા માટે જ આ કારના ટેલ લેમ્પ્સ ડિઝાઇન પણ શાર્કના ટેલના શેપની અપાઈ છે. ઓવરઓલ આ કારનો લુક બોલ્ડ અને અગ્રેસિવ લાગે છે. આ કારના બૂટ સ્પેસની જો વાત કરીએ તો આમાં દેવાઈ છે 190 લીટર્સની બૂટ સ્પેસ. સાથે જ આની જે થર્ડ રોની સિટિંગ છે તે પૂરી રીતે ફોલ્ડેબલ છે, એટલે કે જો તમને જોતી હોય એક મોટી સ્પેસ બૂટમાં વધારે સામાન સ્ટોર કરવા માટે તો આમાં છે હ્યુજ કાર્ગો વોલ્યુમ. ઇન્ટિરિયર્સની જો વાત કરીએ તો આમાં બેજ અને બ્લેકના કોમ્બિનેશનનું ઇન્ટિરિયર દેવાયું છે. ડેશબોર્ડ ખૂબ જ મોટો છે. સેન્ટર કન્સોલની જો વાત કરીએ તો બ્લેક ગ્લોસી સેન્ટર કન્સોલ આમાં દેવાયું છે. ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. વિઝિબિલિટીની જો વાત કરીએ તો વિન્ડોઝ ઘણી મોટી દેવાય છે, જેથી ઓવરઓલ આની કેબિનની લુક અને ફીલ જે છે તે ખૂબ જ સ્પેશિયસ અને રૂમી લાગે છે. મરાઝોની જો સેકન્ડ રોની વાત કરીએ તો આમાં દેવાય છે કેપ્ટન સીટ્સ. ખૂબ જ સ્પેશિયસ છે આનું સેકન્ડ રોની સિટિંગ જે છે, કેબિન સ્પેસ ખૂબ જ સ્પેશિયસ દેવાયું છે. સાથે જ લેગરૂમ પણ ખૂબ સફિશિયન્ટ દેવાયું છે. અલગથી બોટલ હોલ્ડર પણ છે. સેકન્ડ રોના પેસેન્જર્સ માટે પણ યુએસબી ચાર્જિંગ પોઈન્ટ અલગથી દેવાયો છે. ડોર પોકેટ્સ પણ ખૂબ વધારે મોટા અને સરસ દેવાયા છે. સાથે જ સૌથી એક યુનિક અને એક્સક્લુસિવ વસ્તુ સૌ પ્રથમ કોઈ પણ કાર કંપની ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે, આ પહેલી વખત દેવાયું છે કે આમાં સેકન્ડ અને થર્ડ રોના પેસેન્જર્સ માટે દેવાયું છે સરાઉન્ડ એસી. સાથે આમાં છે બે મોડ, એક ડાયરેક્ટ મોડ અને એક ડિફ્યુઝ મોડ. ડાયરેક્ટ મોડ એટલે કે ડાયરેક્ટ પેસેન્જર્સને જો હવા જોતી હોય તો ડાયરેક્ટ મોડ યુઝ કરી શકાય, અધરવાઇઝ ડિફ્યુઝ મોડથી પણ સેકન્ડ અને થર્ડ રોના પેસેન્જર્સને ખૂબ જ સફિશિયન્ટ કુલિંગ મળશે. કારની ખાસિયત તો આપણે જાણી લીધી, હવે જાણીએ ખામીમાં કયા એવા પોઈન્ટ્સ સામે આવી રહ્યા છે. સ્ટીયરિંગ વ્હીલ એડજસ્ટેબલ તો છે, પણ માત્ર હાઈટ એડજસ્ટેબલ છે ઉપર અને નીચે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની જે ક્વોલિટી આપેલી છે તે ખૂબ વધારે સારી નથી, થોડી મિડિયોકર ક્વોલિટી લાગી રહી છે. ખાસ કરીને જ્યારે રિયર વ્યૂ કેમેરાનું પ્રિવ્યૂ આમાં આવે છે તો ખૂબ સારી ક્વોલિટીનું પિક્ચર આમાં નથી દેખાતું. ફેબ્રિક
અપહોલ્સ્ટ્રી જે દેવાઈ છે તે પણ ખૂબ વધારે એક સારી ક્વોલિટીની, જે એક સુપ્રીમ સુપિરિયર કારમાં હોય છે તેવી કેબિનની ફિલિંગ કે ફેબ્રિકની ફિલિંગ તેવી નથી આવી રહી. જો તમે એક બજેટ કાર જોઈ રહ્યા છો બિટવીન 10 to 13 lakhs, તો ડેફિનેટલી આ તમારા ટેસ્ટની કાર હોઈ શકે છે. પણ જો તમને ખૂબ જ સારો ટેસ્ટ જોઈએ છે તો આ કાર તમારા માટે નથી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મરાઝમાં દેવાયું છે 1497 સીસીનું એન્જિન, જેનો પાવર છે 121 BHP. 6-speed મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે આમાં દેવાયું છે ડીઝલ એન્જિન કંપની પ્રમાણે. આની ARAE સર્ટિફાઈડ જે ફ્યુલ ઇકોનોમી છે, માઇલેજ છે તે છે 17.6 km/L. સેફ્ટીની જો વાત કરીએ તો મહિન્દ્રા મરાઝો છે ખૂબ જ ખાસ. હાલમાં જ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગમાં પહેલી કોઈ મેડ ઇન ઇન્ડિયા કાર છે જેને 4-star રેટિંગ આપવામાં આવી છે, અને તે છે મહિન્દ્રા મરાઝો. મરાઝોના ફીચર્સ તો આપણે જાણી લીધા, હવે જોઈએ આખરે આ કારનું પરફોર્મન્સ કેવું છે. એના માટે જવું પડશે આની ડ્રાઇવ પર. લેટ્સ ગો. એન્જિનની જો વાત કરીએ તો એન્જિન ખૂબ જ સાયલેન્ટ છે. 6th ગિયરમાં પણ આ કારના એન્જિનનો ખૂબ વધારે નોઇઝ નથી આવતો, અને ખાસ કરીને જ્યારે આ ગાડી ટ્રાફિકમાં કે સિટીમાં જાય છે તો પણ આનું એ રીતનું સ્ટ્રક્ચર આપેલું છે કે બહુ વધારે પ્રોબ્લેમ્સ નથી સમજમાં આવતી. અને ખાસ કરીને જ્યારે તમે હાઈવે પર પણ ચલાવો છો તો એક કમ્ફર્ટ અને ઇઝના સાથે ડ્રાઈવનો એક્સપિરિયન્સ સારો થઈ રહ્યો છે. મરાઝો માત્ર ડીઝલ વેરિયન્ટમાં જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. ખૂબ જલ્દી જ કંપની પ્લાન કરી રહી છે પેટ્રોલ એન્જિન આ કારમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું, અને સાથે જ ઓટોમેટિક વેરિયન્ટ પણ. પણ આની તૈયારી હાલ ચાલી રહી છે અને આ લોન્ચ કરવામાં આવશે 2020માં. મરાઝોનું ફાઇનલ ડિટેલ રિવ્યૂ. હવે વાત કરીએ આની પ્રાઇઝિંગની, તો કંપની આની ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝિંગ રાખી છે 9.99 લાખ્સ, જે માત્ર હવે થોડા દિવસો માટે જ છે. કારણ કે January 2019થી કંપની આની પ્રાઇઝ વધારવા જઈ રહી છે. હવે જો વાત કરીએ કે આ બજેટમાં તમને કઈ ગાડીઓના સારા ઓપ્શન્સ મળે છે, તો છે
ઇનોવા ક્રિસ્ટા અને અર્ટિગા અને મરાઝો આ ત્રણેય લાઇનમાં છે, પણ તમારું બજેટ જો ખૂબ જ સારું છે, તમે થોડા વધારે પૈસા સ્પેન્ડ કરી શકો છો, તો ડેફિનેટલી તમે એક હાઈ એન્ડ એમયુવી કે એમપીવી પ્રેફર કરી શકો છો. પણ તમારું બજેટ જો લિમિટેડ છે તો અર્ટિગા અને મરાઝોનો ઓપ્શન તમારી પાસે છે. લુક વાઇઝ, ફીચર્સ વાઇઝ, ખાસ તો પરફોર્મન્સ વાઇઝ તમને આ બંનેમાંથી કઈ કાર વધારે સારી લાગે છે, કઈ છે તમારા માટે બેસ્ટ, એ તમારો ફાઇનલ કોલ છે. કેમેરા પર્સન યોગેશની સાથે નીરુ, ટીવી 9 મુંબઈ. ટીવી 9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.